વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા વિશ્વ યોગ દિન નિમિત્તે વિશ્વની સૌથી મોટી રંગોળી બનાવી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ 21 જૂનને સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખે છે. આજના દિવસે સમગ્ર વિશ્વમાં યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. તેવામાં વડોદરાના સહજ રંગોળી ગ્રુપ દ્વારા યોગ દિનને અનોખી રીતે ઉજવવાનું નક્કી કરાયું હતું. સહજ રંગોળી ગ્રુપ દ્વારા આજરોજ વિશ્વની સૌથી મોટી રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં ભારતમાં યોગ અને જાગૃતિ લાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા હતા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ માટે પ્રેરણા સ્ત્રોત એવી મહાન વિભૂતિઓને દર્શાવવામાં આવી હતી. આમ સહજ ગ્રુપ દ્વારા 50 ફૂટ લાંબી બનાવાયેલી વિશ્વની સૌથી મોટી રંગોળી દ્વારા યોગ દિવસની ઉજવણી થકી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. અમે ઓલમોસ્ટ 20 જેટલા પાર્ટિસિપન્ટ્સે કામ કર્યું છે આમાં, અને ઓલમોસ્ટ 60 કલાક જેવો ટાઈમ લાગેલો છે અમને. અને દરેક આર્ટિસ્ટ એજ ગ્રુપ વાઇઝ જોવા જઈએ તો 14 થી લઈને 60 વર્ષ સુધીના બધા જ પાર્ટિસિપન્ટ્સે કામ કર્યું છે આમાં. બસ અમે એક વિચાર હતો મગજમાં કે આવી રીતનું કરવું છે, અને બધાની મહેનત સાથે આ આખું અમે લાવી શક્યા છે બહાર. ઓકે, તો આના આમાં જે કન્સેપ્ટ છે એ વિશે તમે શું માનો છો? આજે કલા આજે આમાં અમે મેઇનલી એ જ બતાવ્યું છે કે નરેન્દ્ર મોદીએ જે આપણો આખું વર્લ્ડ યોગા ડે જે રીતે જાહેર થયું છે, એ પ્રમાણે આપણા જે સંસ્કૃતિના જે બધા મહાનુભાવો છે એ બધા એમને આશીર્વાદ આપે છે, અને એના પ્રમાણરૂપ આપણે આ યોગા ડે જે મનાવી રહ્યા છે એ, અને આપણી સંસ્કૃતિ સાથે લઈને આપણે જે એને આગળ લઈ જઈ રહ્યા છે એના વિશે આપણે કહેવા માંગીએ છીએ આ રંગોળી થ્રુ. સહજ રંગોળી ગ્રુપ છેલ્લા 5 વર્ષથી યોગ દિવસ ઉપર, યોગની થીમ ઉપર અમે રંગોલી કરીએ છીએ. દરેક વખતે કંઈક નવું નવું લાવી અને પબ્લિકમાં એક અવેરનેસ ફેલાય યોગ વિશે, એના માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ વખતે પણ અમે છેલ્લા 1 મહિનાથી વિચારતા હતા કે આ વખતે આપણે શું નવું લાવી શકીએ. પછી અમને વિચાર આવ્યો કે ભાઈ વિશ્વ યોગ દિવસ છે તો કેમ નહીં આપણે આખું વિશ્વને બતાવીએ. એટલે અમે બેકગ્રાઉન્ડમાં આખા વર્લ્ડનો મેપ લીધો, અને આજે યોગ દિવસ છે આપણા માનનીય પ્રધાનમંત્રીજીના પ્રયત્નો દ્વારા આપણું જે યોગ છે આખા વિશ્વમાં ફેલાયેલો છે. એટલે અમે સેન્ટરમાં નરેન્દ્ર મોદીજીને લીધા છે કે જેના દ્વારા એવો મેસેજ આપણે આપી શકીએ કે આખા વિશ્વમાં આજે યોગ ફેલાઈ ચૂક્યો છે. અને નરેન્દ્ર મોદીજીને આ બધી જે સ્ટ્રેન્થ મળે છે એ ક્યાંથી મળે છે? તો એ આપણા જે ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ કહી શકાય કે મહાદેવજી છે, મહાવીર સ્વામી છે, પછી ગૌતમ બુદ્ધ છે, મહર્ષિ પતંજલિ કે જેના દ્વારા યોગનો ઉદ્ભવ થયો છે, આદિ શંકરાચાર્ય છે, અને હાલના આપણા જે યોગ ગુરુ કહી શકાય મેઇન બાબા રામદેવ છે અને શ્રી શ્રી રવિશંકરજી છે. એમના બ્લેસિંગ્સ, એમની જે એમના આશીર્વાદ થકી નરેન્દ્ર મોદીજીમાં આટલો ઉત્સાહ, આટલી ઉર્જા, સ્ફૂર્તિ મળે છે, અને એના દ્વારા એણે પ્રયત્નો કરીને આપણો જે યોગ છે એને વિશ્વના ફલક ઉપર ફેલાવ્યો, એક પરિકલ્પના સાકાર કરવા માટે થઈને નરેન્દ્ર મોદીજીને યોગ કરતા બતાવ્યા છે. અને એ રીતે આખી એક અમે કલ્પના કરી અને એક રંગોળીને સાકાર કરવાની કોશિશ કરી કે જે છેલ્લા 6 દિવસથી મારા સ્ટુડન્ટ્સ 20 તો શું આવનારા દિવસોમાં પણ જે સામાજિક પ્રશ્નો છે એને રંગોળીના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની કોશિશ થશે? જી, અમે આમ તો લગભગ વર્ષ દરમિયાન ઘણી વખત અલગ અલગ થીમ ઉપર અમારું સહજ રંગોળી ગ્રુપ એક એક થીમ પકડી અને એના ઉપર અમે રંગોળી કરતા જ હોઈએ છીએ. જેમ કે અમે દિવાળી ઉપર ભારતીય લશ્કરને ત્રણે ત્રણ જે પાંખ છે આપણી, જલ સેના, થલ સેના, વાયુસેના, એને અમે ટ્રીબ્યુટ કરતી આખી રંગોળીનું એક્ઝિબિશન કરેલું કે જેમાં ભારતીય લશ્કરના જે કંઈક સાહસ છે એ દરેક અમે દર્શાવવાની કોશિશ કરેલી. એની પહેલાં પણ અમે વડોદરાને દર્શાવવાની કોશિશ કરેલી કે કલ્ચર એન્ડ હેરિટેજ ઓફ વડોદરા, પછી ધાર્મિક માન્યતાઓ છે, અમુક સામાજિક જે હોય છે, મતલબ કે ફન સ્ટ્રીટમાં અમે લોકો જઈએ છીએ કે જ્યાં અમે મતદાન જાગૃતિ વિશે રંગોળી કરેલી, પછી સ્વચ્છતા માટે રંગોળી કરેલી છે અમે અગાઉ, બેટી બચાવવાની રંગોળી અમે, એ બધી અમે રંગોળી બહુ મોટા મોટા ફલક ઉપર અમે કરતા રહીએ છીએ. અને આવનારા દિવસોમાં હજી પણ અમારે આ જ પ્રયત્ન છે કે અમે કરશું. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.